નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ ઓડેદરા આપનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે થ્રેશરમાં ખાસ અગત્યનું સેટિંગ કઠોળમાં, એટલે કે અડદ અને મગ બંનેનું સેમ એક સરખું સેટિંગ થાય છે, તો એની વિશે આપણે આજે વાત કરીશું. અડદ અને મગ એક એવી વસ્તુ છે કે જે થ્રેશરમાં કાઢવા, મલ્ટીક્રોપ થ્રેશરમાં કાઢવામાં ખૂબ જ અઘરું છે. જે લગભગ બધા થ્રેશર વાપરતા હશે એ ભાઈઓને ખબર હશે. આપણે આપણી રીતે થોડા ઘણા ફેરફાર કરી સેટિંગમાં અને અડદ મગ અમે ડાયરેક્ટ કાઢીએ છીએ, નકર અડદ અને મગ બધા જ ખેડૂત લગભગ તો જે મસળીને કાઢતા હોય છે, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ ટ્રેક્ટર ઉપર ફેરાવી અને ભૂસી નાખે ને પછી એને તારવી ને ભૂકી આપણે ચારતા હોય છે. પણ હું ડાયરેક્ટ કાઢું છું, અમારા એરિયામાં પણ બધા હવે ડાયરેક્ટ કઢાવે છે. તો આપણે એનું કઈ રીતે સેટિંગ બનાવેલું છે, તમારા થ્રેશરમાં કઈ રીતે તમારે કરવાનું, કોઈ પણ કંપનીનું તમારે થ્રેશર હશે એમાં આ સેટિંગ થશે, તો આગળ બહીના રહેજો. વિડીયો થોડોક લાંબો થશે પણ નિરાતે જોશો તો સમજશો તમે. અને આ સેટિંગમાં ઘણી બધી સમસ્યાઓ પણ ઊભી થાય છે થ્રેશરમાં, એટલે કારણ કે આપણે કંપની ના આપતી હોય સેટિંગ જે, અને આપણે આપણી રીતે કરતા હોય તો એનો કંઈક પણ એમાં સમસ્યાઓ ઊભી થતી હોય, જેના કારણે કંપની સેટિંગ ના આપતી હોય. બધાથી ચાલે પણ નહીં, બહુ ધ્યાન રાખવું પડે સેટિંગમાં ચલાવવા માટે. તો એના વિશે આજે થોડોક વિડીયોમાં નિરાતે જોજો, સમજજો તો આપણે કઈ રીતે હું ચલાવું છું એ તમને આજે વિડીયોમાં સેટિંગ બતાવી. અડદ અને મગ મલ્ટીક્રોપ થ્રેશરમાં કાઢવા એટલા અઘરા છે કે એમાં 10-20% પણ ભેજ હોય તો એ એકદમ ગુચરા વરી જાય છે એના જે થડિયા હોય અને જે એનો છોડ હોય એના, એટલે અંદર ઢોલ અંદર ડ્રમની અંદર થી નીકળી નથી શકતા ને ગુચરા વરીને ભેગા ભેગા ફરે છે, જેના કારણે કોઈ પણ થ્રેશરમાં નીકળતા નથી. એની માટે પંજાબની બનાવટના અમુક થ્રેશરો આવે છે, જે તમે ડિસ્પ્લે ઉપર ફોટો જોઈ શકો છો એ ટાઈપના. એને થ્રેશર જે છે એ તમે વાઢીને તરત જ કાઢવું હોય તો એ આ થ્રેશરમાં નીકળી શકે. પણ હવે આપણે ઉનાળુ સિઝનમાં અડદ મગનું વાવેતર થતું હોય છે, અમુક એરિયામાં બહુ નથી થતા, તો એવા ખેડૂતોને કઈ થોડીક કલાકો માટે થઈને સ્પેશિયલ થ્રેશર લેવું પોહાય નહીં. કારણ કે આ જે થ્રેશર મેં તમને હમણાં ફોટોમાં બતાવ્યું એ આપણે બીજા અન્ય પાકોમાં 100% રિઝલ્ટ નથી આના જેવું, મલ્ટીક્રોપ થ્રેશર જેવું નથી આવતું, એટલે મજા પણ એના જેવી હાંકવાની નથી આવતી. તો આપણે આ થ્રેશરમાં ચલાવવું અઘરું છે, પણ કઈ રીતે આપણે ચલાવીએ છીએ અને કેવું થ્રેશર જોઈએ? પહેલાં તો એક કે બે ચારણા વાળું થ્રેશર હોય છે, કે મોટા ચારણા બે જ હોય છે થ્રેશરમાં, જેમાં ચારણાની ઝૂનવાણી સિસ્ટમના હોય અને જેની બે ચારણા વચ્ચેનો ગેપ ઓછો હોય, તો એ થ્રેશરમાં આ સેટિંગ ચલાવવું બહુ અઘરું છે. અને સિંગલ શાફ્ટિંગમાં ના નીકળે કઠોળે તો લગભગ બધા થ્રેશર ભાઈને ખબર જ હશે, બે શાફ્ટિંગ વાળું અથવા બે પુલી વાળું અથવા તો બે શાફ્ટિંગ વાળું. ખાસ કરીને ત્રણ પુલી વાળા થ્રેશરમાં આ સેટિંગમાં વધારે મજા આવશે કાઢવાની. તો પહેલાં આપણે શરૂઆત કરીએ તો પટાવના સેટિંગનું કરશું. પટાના સેટિંગ તો કઠોળના જ હોય છે, તો તમને બતાવી દઉં હું પટાનું સેટિંગ. અને ખેડૂત ભાઈઓ, આ સેટિંગ કોઈ પણ કંપનીના થ્રેશરમાં ચાલશે. તો આપણે આની પુલી ખુલ્લી છે તો બતાવી દઈએ તમને. હવે આપણે ડ્રમની અંદર આપણે ત્રણ પુલી આપેલી છે બરાબર, અહીંયા ડ્રમની ફેરી બદલાવવા માટે. બે શાફ્ટિંગની હશે તો તમારે એક જ હોય, કઠોળ કાઢવા માટે તમારે ફરજિયાત આમાં ચડાવવું પડે અને બીજા બે પટ્ટા આગળ ચડે હવાના પટ્ટા, એને બે શાફ્ટિંગ કહેવાય. પણ આ કટ શાફ્ટિંગ હોય તો પણ તમે અમુક થ્રેશરમાં એવું હોય છે કે આગળ જે જીરાની પુલી હોય છે અથવા આપણે ઘઉંની પુલી, આ પુલી નીચે વહી જાય અને આ પુલી છે એ ઉપર આવી જાય, એવી રીતે ટોપી પુલી હોય એ ટાઈપનું તો ખુલીને ઉપર નીચે થતું હોય છે ઘણા થ્રેશરમાં ત્રણ શાફ્ટિંગ વાળામાં. તો એ રીતે પણ તમે કઠોળનું સેટિંગ કરી શકો છો. અને ત્રણ પુલીવાળા થ્રેશરમાં ડ્રમ બાજુનું જે પુલી હોય આપણે કટિંગ કરવાની, એમાં મીડિયમ પુલીમાં ચડાવવાનું, મીડિયમ સ્પીડમાં, હાવ હાઈ પણ નહીં અને સાવ લો પણ નહીં, ધાણાવાળી પુલીમાં પણ નહીં. એટલે આ પુલી અહીંયા લાગશે, આમાં પટ્ટા ચડશે કઠોળમાં બરાબર છે. આની જગ્યા અલગ અલગ થ્રેશરોમાં અલગ અલગ જગ્યાએ હોય, કોઈ થ્રેશરમાં કઠોળની પુલી વચ્ચે હોય પાછળ પણ હોઈ શકે. પ્લસ ટોકરીની સ્પીડ અથવા તો ઓટો ફીડરની સ્પીડ અહીંયા 10 પુલી તમે ચડાવી શકો તો માપસર સ્પીડ થાય, અને એમાં તમારે સ્પીડ વધઘટ કરવી હોય તો એ કાંઈ મોટી વાત નથી. તમે નાની પુલી ચડાવતા જાઓ સ્પીડ વધતી જાય, અથવા અહીંયા મોટી પુલી ચડાવો તો સ્પીડ વધતી જાય ઘટતી જાય, એ તમારા થ્રેશરને તમને અનુકૂળ ઓર લેવડાવવાનો આવે એ મુજબ રાખવાની સ્પીડ. હવાની પટ્ટીની જો વાત કરીએ તો મારે અહીંયા આ 5 પુલી વાળું છે, એટલે કે ધાણાને ડબલ પટ્ટી ચડે છે આમાં આ થ્રેશરમાં. એટલે કે જો પંખાની શાફ્ટિંગ હોય એમાં સૌથી નાની પુલી હોય એમાં નહીં ચડાવવાનું, એની બાજુવારીમાં ચડાવવાનું, એટલે એ તમારે કઠોળની પુલીનું હવાનું સેટિંગ થઈ જશે. તમને શક્તિમાનમાં જ બતાવી દઉં. જો આ ખાલી ફક્ત 3 જ પુલી અહીંયા છે આમાં, તો આ વચ્ચેની પુલીમાં આપણે ચડાવવાનું જેથી એને કઠોળની હવાનું કુળતા રહી જાય. અને ખાસ એક ધ્યાન રાખવાનું કે આ સેટિંગમાં તમારે હવાની પટ્ટી ઢીલી ના હોવી જોઈએ, ઢીલી હશે તો ચારણો ભરાવાની વધારે શક્યતા રહેશે. એ તમને શું કારણે ભરાય એનું આગળ તમને જણાવું. તો આપણે હવે વાત કરી દીધી હવાને, આપણે પટ્ટાની બેલ્ટની ને પુલીઓની કઈ રીતે સેટિંગ કરવું. હવે આપણે વાત કરીશું
કટર જારી નું ખાસ. હવે મેઇન મુદ્દો અને જે ખાસ આપણે ફેરફાર કરેલા છે એ છે કટર જારી. જો તમે કટર જારી ભાઈ બાજુ નજીક થી બતાવો, જો કેટલી પોડી કરેલી છે મેં, બસ 1 ઇંચ પોડી છે આ કટર જારી. 1 ઇંચ એટલે 25 mm થાય. હવે આ કટર જારી મારા શક્તિમાન થ્રેસર ની મેં સ્પેશિયલ મારી રીતે અહીંયા કરાવેલી છે. અને આ કટર જારી માં તમે જોવો કે આટલી પોડી હોય એટલે એની અંદર જે લીલા કાઢીએ આપણે ગુચરા વરે એ ના વરે. અને ખાસ હજી તમને કહી દઉં, લીલા એટલે સાવ લીલા ના નીકળે, 1-2 દિના વાટેલા પણ ના નીકળે. જો સારો પાક આવેલો હોય અને માપસર વાલ હોય તો 6-7 દિના સુકવેલા નીકળે, 6-7 દિના પાથરા રહેવા દો. અને અતિશય લીલા હોય, ભેજવાળું વાતાવરણ હોય અને લીલા વાઢેલા હોય, બહુ વલવારા હોય તો 8-9 દિવસ પણ સુકાવા દેવા પડે. અમારી બાજુ એવી રીતે કરીએ છીએ અમે. અને આ કટર જેરીમાં તમે કાઢશો એટલે ખેડૂતને એક બીજો પણ ફાયદો થશે. એક મોટો ફાયદો એ થશે કે આ કટર જારીમાં તમારે કટિંગ મોટું થશે, કટિંગ મોટું થશે એટલે ભૂકાનો સારો એવો ઢગલો થશે, સારું એવું કટિંગ મોટું થશે. જેમ કે આપણે માલ ઢોરને ખવડાવવા માટે પણ ખૂબ કામ આવે અને વેચાઈ પણ જાય ને સારા ભાવથી, ઢગલો પણ સારો થાય એનો, એ એક મોટો ફાયદો થશે. પ્લસ કે આ કટર જારીમાં આપણે 25 mm થાય 1 ઇંચ, એટલે આ 25 mm ની અત્યારે મેં મોટામાં મોટી કટર જારી કરે છે. સારામાં સારા લીલા હોય તો આ કાઢી નાખે. અને પછી બીજું પણ જોવો તમે કે અહીંયા આડા જે મારેલા હોય એ પણ મેં રેગ્યુલર હોય એ જ રાખેલા છે, એટલે અહીંયા મોટું કટિંગ ગુડકવાની શક્યતા રહી. જેમ મોટું કટિંગ ગુડકશે એમ ચારણો વધારે ભરાય, સમસ્યાઓ મેં તમને અગાઉ જ કીધું હતું ઊભી થશે. એમ ચારણો વધારે ભરાય તો તમે 20 mm ની કરાવી શકો છો, 18 mm ની પણ કરાવી શકો છો. જો તમારે 2 ચારણાવાળું થ્રેસર હોય તો અવડી મોટી નહીં હાલે, અથવા તો તમને માપસર ફાવતું હોય તો પણ નહીં હાલે, કારણ કે ચારણો ભરાઈ જાય અને કઈ જગ્યાએ ચારણો ભરાય એ પણ હું તમને કહીશ. બરાબર છે, તો આગળ બહેના રહેજો. હવે કટર જારી 1 ઇંચની રાખેલી છે આપણે, પણ તમે નાની રાખજો 18 mm, અથવા તો 0.5 ઇંચનું કયો તો એ પણ હાલે, 20 mm પણ હાલે. અને જો કોઈ ખેડૂત મિત્રોને સાઈડના દાબના પડદા હોય થ્રેસરમાં, આપણે અગાઉ બતાવેલું છે કે ભાઈ બે બાજુના બે બોલ હોય, ટાઈટ કરવાથી કટર જારીને આટલા આટલા પડદા બંધ થઈ જતા હોય છે અહીંયા, તો હું ઘણી જગ્યાએ એવું કરું છું કે ભાઈ ક્યાંય સુકેલું આવી જાય તો ચારણો મારા થ્રેસરોમાં ઘાયો ઘા ભરાવા માંડે, તો હું બે બાજુથી પડદાને દાબ મારી દઉં છું એટલે ચારણો ભરાવાનો બંધ થઈ જાય. કારણ કે પછી ગેપ એટલો જ રહે થ્રેસરમાં કટિંગ કરવાનો, એટલે થોડું કટિંગ ઝીણું થવા માંડે. અને કોઈ ખેડૂત ભાઈઓને એવા પડદા ના હોય તો એના વિશે પણ આપણે એક વિડીયો બનાવીશું. જૂના થ્રેસરમાં પણ ફિટ થઈ શકે છે અને એનું કામ પણ સારું છે, સારું રિઝલ્ટ આવે છે અને આપણે સારા ઓપ્શન મળી જાય છે. પ્લસ બીજા નંબરમાં બહુ લીલું હોય કટર જારી, આપણે અડદ મગ, તો કટર જારીને એક બાકસનું ખોખું નીચેથી જાય બ્લેડની અને કટર જારીની વચ્ચે આડું એવી રીતે રાખવાની. અને જો એકદમ સૂકું હોય અને ચાયણો ભરાવવાની વધારે શક્યતા રહી એવું લાગતું હોય તો કટર જારીને સાવ નીચી ઉતારી દેવાની. નીચી ઉતારવામાં ઘણા બધા ભાઈઓ એવું કરે છે કે ખાલી એક સાઈડથી ઉતારી દે, આ બાજુથી જે બાજુ સહેલું પડે એ બાજુ, સામેની બાજુ અટતા પણ નથી, એવી રીત નહીં કરવાનું. કટર જારીને તમે કાયદેસર બારે કાઢી અને પછી નીચે ઉતારો તો એને નીચે જે ડૂચો ભરાયેલો હોય નીકળી જાય અને કટર જારી પૂરેપૂરી નીચે વહી જાય અને બંને બાજુથી સરખી ઉતારવાની, તો પણ કટિંગ થોડુંક ઝીણું થવા માંડે છે. તો હવે આ હતી આપણે કટર જારીની વાત. મેં જેમ કીધું છે એમ ખાસ યાદ રાખવાનું, 1 ઇંચની કટર જારી વાળું સેટિંગ બધાથી નહીં હાલે, બધા થ્રેસરોમાં પણ નહીં હાલે. હજી પણ ઘણા અગત્યના સેટિંગ છે, આગળ તમને બતાવું છું. ખાસ બને ત્યાં સુધી આનાથી થોડીક નાની કરાવજો. આ તો વધારે લીલું કાઢવા માટેની છે, પણ આપણે જે સેટિંગ વાપરીએ છીએ તમને બતાવ્યું છે. હવે ખાસ વાત કરીશું આપણે ચારણાઓની, પછી ચારણાની હલાવવાનું સેટિંગ પણ આમાં બદલાવવું જોશે એની પણ આગળ વાત કરીશું. તો ચાલો આપણે જઈએ ચારણાઓ તરફ. હવે ખેડૂત મિત્રો, ખાસ વાત કરીએ તો આપણે ચારણાઓની વાત કરીશું. તો ચારણાઓ મેં અગાઉ કીધું એમ 3 ચારણાવાળું થ્રેસર હોય તો શા માટે સારું હાલે એનું તમને આગળ કહું. કારણ કે 3 ચારણાઓમાં વચ્ચેનું ચારણો આપણે અડદ મગમાં રાખવાનો જ નથી, એટલે આ જે 2 ચારણા છે મોટા રહીએ, 3 વચ્ચેનું ના રાખો એટલે 2 જ ચારણા રહીએ, એટલે એની વચ્ચે અંતર વધી જાય. અંતર વધી જાય એટલે મોટું કટિંગ થાય, જે મોટું કટિંગ થઈને આવીને ચારણામાં ઊભું રહી જવાની શક્યતા રહી અને ચારણો ભરાઈ જાય, એ ચારણાની વચ્ચે અંતર વધારે હોય એટલે ઊભું રહીએ નહીં, નીચે અડે નહીં, એવડું મોટું કટિંગ થતું ના હોય એટલે એ ચારણો ભરાય નહીં. જો બહુ નજીકમાં જૂની સિસ્ટમનું થ્રેસર હોય અને બહુ નજીકમાં 2 ચારણા હોય તો એમાં તમારે ફટાફટ ચારણા ભરાઈ જશે અને હાલશે પણ નહીં આ સેટિંગ. તો એક ખાસ ધ્યાન રાખવાનું, આપણે 2 જ ચારણા મોટા રાખવાના છે. હવે હું કઈ રીતે રાખું છું, હું લગભગ તો ઉપરનો મોસ્ટ ઓફ ચારણો, ઉપરનો જે મોટો ચારણો હોય એને 9 mm નો રાખું છું, એટલે જેમ મોટો ચારણો હોય એમાં ડાખરી વધારે ઊભી થવાની શક્યતા રહીએ. અને નીચેનો છે એ અડદમાં હું 5.5 mm નો રાખું છું. જો મગ હોય તો 5 mm પણ ચાલે અથવા 5.5 mm પણ ચાલે, વચ્ચેનો ચારણો ચડાવવાનો નથી. આથી મોટા ચારણાઓની વાત. હવે મોટા ચારણાઓમાં તમારે નાનો 6 mm નો 7 mm નો પણ રાખી શકો છો, વધારે ચારણો ભરાતો હોય તો. પણ મોટું કટિંગ થતું હોય, જેમ મોટું કટિંગ થાય એમ દાણો ઉપડવાની પણ શક્યતા વધતી હોય છે.
પણ દાણો ઉપડવાનું શું કારણ હોય આપણે આગળ હમણાં હવાની વાત કરશું ત્યારે બતાવીશું, પેલા ચારણાઓની વાત કરી લઈએ. પછી બીજા નંબરમાં આવે ટુકડા ચારણા નાના. તો નાના ચારણા હું અડદમાં 2.5-5 mm ના બે ઉપર નીચેને રાખું છું, અથવા તમારી આગળ 5.5-6 હોય તો પણ હાલે, અને મગ હોય જો તો તમે 5 mm અથવા 5.5 mm પણ રાખી શકો છો. હવે આ ટુકડા ચારણાઓની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીશું જે નીચે રેતીનો ચારણો આવે. રેતીનો ચારણો તમે 2 mm, 2.5 mm અથવા 3 mm કોઈ પણ રાખી શકો છો. 3 mm માં કોઈક ઝીણો દાણો નીકળવાની શક્યતા રહીએ તો તમારે 2.5 mm હોય તો પણ સારું રિઝલ્ટ મળી રહે. પણ 2.5 mm માં ક્યારેક એવું પણ થાય 2 mm માં કે ધૂળ આવે તો ધૂળ પણ સુપડીમાં આવવાની શક્યતા વધી જાય છે. તો એ જે તમને અનુકૂળ આવે એ મુજબ તમારી આગળ હોય એ મુજબ તમે સેટિંગ કરી શકો છો. તો આ રીતે હતું ચારણાઓની વાત. હવે ખાસ વાત કરીશું આપણે ચારણો ભરાવવાની અને હવાની. તો ચારણો ભરાવવા માટે ચારણો શું છે કે મોટું કટિંગ થાય એટલે સ્વાભાવિક છે ભરાય જ જાય, બધાને ખબર જ હોય છે. તો ચારણો ના ભરાય એની માટે શું કરવું? લાવો ભાઈ. ચારણો ના ભરાય એની માટે ખાસ અહીંયા જો સંતરી આપેલી છે. આ સંતરીને ઘણા જે નવા મિત્રો હોય એને ખબર નથી કે સંતરી ચારણાની ચાલ લાંબી કઈ રીતે કરવી. ચારણાની ચાલ લાંબી કરવી તો ઘણા મિત્રો આ ખોલી નાખે છે. આ ક્યારેય નહીં ખોલવાનું. તમારું સેટિંગ પરફેક્ટ હાલતું હોય થ્રેસર તો આને હાથ નહીં અડાડવાનો. સંતરી અહીંયા હોય છે, આ બોલ ખોલો એટલે અંદર અવડાટાનો બોલ ખુલે અને આ બાજુ જો તમને ખાચા જેવું દેખાતું હશે અંદર જો એ બોલ જે ચોરસ માથાવાળો છે એને ખાચાની બારે એટલે કે આમ ઉપર લ્યો આ બાજુ એટલે ઝટકો લાંબો થાય અને અંદર જવા દો એટલે ઝટકો ટૂંકો થાય એટલે આપણે બારે લેવાનો છે. અને બારે એટલો લેવાનો તમારે થ્રેસરની કેપેસિટી હોય ચારણા વધારે ઝટકો ના મારે. આપણે આ ટાયરની બરાબર રાખીએ છીએ દર વખતે આની બરાબર. તો તમે ચારણાની ચાલ ટૂંકમાં પૂરેપૂરી લાંબી કરી દેવાની જેથી કરીને ચારણો ઝટકા લાંબો મારે અને માલને બારે કાઢવાની શક્યતા રહીએ. હવે ચારણો ભરાવવાની વાત કરીએ તો ચારણો કઈ રીતે ભરાય, ક્યાં ભરાય? તો બહુ મોટું કટિંગ થાય એટલે આપણે પડદા હેઠા કરવાના થોડો થોડા જેથી કટિંગ ઉપાડી લઈએ. પણ આમાં કોક દાણો તમે ગમે એટલી ટ્રાય કરશો તો ભૂંગરામાં જવાની શક્યતા રહેશે. જેમ મોટી કટર જારી રાખશો એમ ભૂંગરામાં દાણો જવાની શક્યતા રહેશે. મારા થ્રેસરમાં પણ કોક દાણો જતો હોય છે પણ એ તો બધા સ્વાભાવિક છે કે અવડું મોટું આપણે સેટિંગ ફેરફાર કરેલ છે એટલે જો એ બધું બંધ કરવા જાય ને સાવ ભૂંગરાની હવા બંધ કરી દઈએ તો પાછો જેટલું કટિંગ થાય એટલું પાછળ કાઢી નાખે એટલે એ તો બધું બહુ બગડે, બહુ સમય જાય ને ગાંઠિયકનું દાણા એમાં વધારે નુકસાન થાય મારા અંદાજે. તો કોક દાણો ભૂંગરામાં જવાની શક્યતા રહીએ. જો ના જાય સેજ આનાથી નાની કટર જારી કરો અને કટિંગ ઝીણું કરો તો ના જાય, પણ એમાં જો થોડુંક લીલું આવી જાય તો એ ના પણ નીકળે પાછું. તો હવે બીજી વાત કરીએ આપણે કે ચારણો કઈ રીતે ભરાઈ જાય એની વાત કરીએ. તો જેવા આપણા થ્રેસરને ચારણા ના ભરાય એ રીતે પડદા નીચે ઉતારવાના, દાણો ના ઉપાડે એવી રીતે. અને કોઈ પણ થ્રેસરમાં અહીંયા 4 ઇંચની આજુબાજુની એક બારી હોય છે, 4-5 અથવા 6 ઇંચની જે વેક્યુમ વધારે ઉપાડતી હોય છે. આ થ્રેસરમાં બારી ઓછી ખુલશે, હું તમને આ થ્રેસરમાં બતાવી દઉં. જો આ રીતે આ જે અંદરનો ભાગ છે આ બાજુનો એ ભરાઈ જવાની શક્યતા વધારે હોય છે અને અહીંયાથી જ વધારે હવા ઉપાડતું હોય છે કોઈ થ્રેસર આ પાછળના ભાગમાંથી છેલ્લા એટલે એન્ડની બારીમાંથી. અને આપણે જે દાણા ઉપાડવાની વાત કરતા હોય અગાઉ એ પણ કોઈ પણ પાકમાં તમે અહીંયાથી આ ભાગમાંથી જ વધારે ઉપડી જતા હોય છે દાણા અહીંયા સુધી પહોંચે તો અહીંયા ક્યારેક એવું બને કે વધારે મોટું કટિંગ થાય તો અહીંયા ડૂચો જામ થઈ જવાની શક્યતા રહી એટલે અહીંયા જોતું રહેવાનું. તમારું ભૂંગરું પ્રેશર ના મારતું હોય ભૂકાનું તો અહીંયા ડૂચો ભરાઈ ગયો હોય છે તો આને અહીંયાથી બારી ખોલી અથવા તો અહીંયાથી હાથ જાય આ અહીંયા બારી હોય તમારે તો અહીંયાથી પણ સાફ કરી શકો છો તમે. એ તમારે જો ચારણો ચાલ ધીરી હોય, ટ્રેક્ટરનું લીવર ધીમું હોય તો આ બધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તો આ રીતે આપણે અડદ અને મગનું સેટિંગ કરીએ છીએ અને આપણે લીલામાં પણ સારી રીતે હાંકીએ છીએ, ખેડૂતને પણ સંતોષ થાય, સારો ઓર પણ લઈએ. અને મોટો ફાયદો એ કે ભૂકો સારો એવો કાઢે છે અમારી બાજુ તો અને વેચાઈ પણ જાય છે. તો કોઈ પણ કંપનીના થ્રેસરમાં તમે આ રીતે મસ્ત સેટિંગ કરી શકો છો. અને અત્યારે સિઝન પણ અડદ મગની છે તો કોઈ ખેડૂત મિત્રોને આ ટાઈપની જારી તમારા થ્રેસરની હોય આજુબાજુમાં સારા મિસ્ત્રી હોય એને દઈ ફરમો અને એ ટાઈપની કરાવીને આ રીતે તમે ચલાવી શકો છો. પણ ખાસ મેં જે આગળ કીધું છે મુદ્દા ઉપર પહેલાં ધ્યાન દેવું પછી આ સેટિંગ કરવાનું. તો ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આગળના વિડીયોમાં તમે ક્યાં પાકનું સેટિંગ જોવા માગો છો થ્રેસરમાં અથવા શું થ્રેસર બાબતમાં શું માહિતી જોવા માગો છો એ કોમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ વિડીયો એની બનાવવાની ટ્રાય કરીશું. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો.